હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ગુડ મોર્નિંગ આજે આપણે વિષય હિન્દી ધોરણ પાંચ એમાં આપણે આગળ પાઠ નંબર ચાર સોચ અપની અપનીનો અભ્યાસ કરતા હતા જેમાં આપણે પ્રશ્ન નંબર ત્રણ જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આજે આપણે અભ્યાસ કરીશું ચિત્ર કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજે કે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે આના જવાબ તમારે અહીં ચોપડીમાં જ લખવાના છે જુઓ પહેલું ચિત્રમાં તમને શું દેખાય છે તો એક ફેરીઓ છે કે જેની ટોપલી છે એમાં વગેરે અલગ અલગ કલરની ટોપીઓ રાખેલી છે તો એમાં શું પ્રશ્ન પૂછેલો છે વ્યાપારી ક્યાં લે જ છે કે વ્યાપારી શું લઈને જઈ રહ્યો છે તો એના જવાબમાં આપણે શું લખશું વ્યાપારી ટોપિયા લે જા રહ શો જવાબ લખશું વ્યાપારી ટોપિયા લે જા રહ હે આના જવાબ હું તમને મોકલીશ જે તમારે લખવાના છે અત્યારે હું તમને કહું છું જે તમે સાંભળો અને જો તમને વ્યવસ્થિત લખતા આવડે તો તમે પેન્સિલથી અહીં ચોપડીમાં લખો પણ પરંતુ પેન્સિલથી લખવાનું છે જુઓ આગળ બીજું ચિત્ર આપેલું છે અને એમાં પ્રશ્ન પણ આપેલો છે વ્યાપારી ટોકરી કહાં રખતા હે કે વ્યાપારી જે આ ટોપલી છે એ ક્યાં મૂકે છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ ચિત્રમાં તમને બતાતું નથી કે વ્યાપારી ટોપલી ક્યાં મૂકે છે પણ નીચેના ચિત્રોમાં તમને દેખાઈ રહ્યું હશે કે વ્યાપારીએ ટોપલી ક્યાં મૂકી છે ઝાડ નીચે તો તમે એના જવાબમાં શું લખશો વ્યાપારી ટોકરી પેડ કે નીચે રખતા હે પછી જુઓ ત્રીજું ચિત્ર અહીંયા તમને પૂછેલું છે પ્રશ્ન પેડ કે ઉપર કોણ હે કે ઝાડ ઉપર કોણ છે તો તમને આ ચિત્રમાં શું દેખાય છે ઝાડ ઉપર કોણ દેખાય છે વાંદરો દેખાય છે તો એના જવાબમાં શું લખશો પેડ કે ઉપર બંદર હે પછી છે નીચેનું ચિત્ર જુઓ એમાં તમને શું બતાય છે કે વાંદરાઓ ટોપી લઈને ટોપી છે એ લઈ જાય છે તો જુઓ એમાં શું પ્રશ્ન પૂછેલો છે બંદરોને ટોપીઓ કા ક્યાં 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 વાંદરાઓ છે એણે ટોપીઓનું શું કર્યું તો જુઓ આ ચિત્રમાં તમને બતાય છે કે વાંદરાએ ટોપી પહેરેલી છે વાંદરાએ ટોપી લઈ લીધી તો એમાં તમે શું જવાબ લખશો બંદરોને ટોપિયા પહેનલી કે વાંદરાઓએ ટોપી પહેરી લીધી બંદરોને ટોપિયા પહેનલી હવે જુઓ આગળ જુઓ પછી તમને આગળના ચિત્રોમાં શું દેખાય છે કે આ બધા જે વાંદરાઓ છે એ ટોપી નીચે ફેંકી દે છે તો શું કામ ફેંકે છે તો અહીં પ્રશ્નો પૂછેલો છે વ્યાપારીને ક્યાં ક્યાં તો વ્યાપારીને આપણી ટોપી ઉતાર નીચે ફેંક દી કે જુઓ વિદ્યાર્થી મિત્રો આગળના ચિત્રોમાં તમને બતાય છે કે આ જે વ્યાપારી છે એણે ટોપી પહેરેલી છે જુઓ અહીં ટોપી પહેરેલી છે અને આ ચિત્રમાં જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીં આ વ્યાપારી છે એ ટોપી ફેંકી દે છે જુઓ ફેંકી દે છે એટલે એમાં જવાબ લખવાનો વ્યાપારીને અપની ટોપી ઉતાર કર નીચે ફેંક દી પછી જુઓ આગળના ચિત્રમાં આગળના ચિત્રમાં બધા વાંદરાઓ પણ ટોપી નીચે ફેંકી દે છે જો બધા વાંદરાઓ ટોપી નીચે ફેંકી દે છે અને એમાં શું પ્રશ્ન પૂછેલો છે બંદરોને ટોપિયા ફેંક દી તો એના જવાબમાં શું લખશો બંદરોને વ્યાપારી કે નકલ કરતે આપની ટોપિયા દી ક્યાં વાંદરાઓ છે એ વ્યાપારીની નકલ કરે છે એટલા માટે એણે પોતાની ટોપીઓ ફેંકી દીધી પછી જુઓ આગળનું ચિત્ર વ્યાપારી ક્યાં કરે જો આ ચિત્રમાં વ્યાપારી શું કરે છે વાંદરાઓએ જે ટોપી નીચે ફેંકી દીધી એ લઈને ટોપલીમાં મૂકે છે તો અહીં શું લખશું વ્યાપારી ટોપ ટોપલી બટોર રહા હૈ કે ટોપલીયા બટોર હે કે ટોપીઓ જે નીચે ફેંકી દીધી એ ભેગી કરે છે જુઓ વિદ્યાર્થી મિત્રો આ એક વાર્તા આપેલી છે અને વાર્તાના આધારે તમને પ્રશ્ન પૂછેલા છે કે આ વાર્તા શરૂ થાય છે કે એક હું તમને આખી વાર્તા કહું છું કે એક વ્યાપારી હોય કે જે ટોપલી ટોપી વેચતો હોય એની ટોપલીમાં બહુ બધી ટોપીઓ અલગ અલગ કલરની હોય છે પછી આગળના ચિત્રમાં જુઓ કે બપોરનો સમય હશે એટલે વેપારી થાકી ગયો હશે અને એ ટોપીઓ છે એ એ ટોપલીને ઝાડ નીચે મૂકે છે અને પછી એ ત્યાં આરામ કરે છે જો અહીંયા ચિત્રમાં તમને વ્યાપારી સૂતેલો બતાય છે અને અહીં ઝાડ ઉપર બહુ બધા વાંદરાઓ હોય એટલે વાંદરા શું કરે છે એ ટોપી લઈ લે છે બધી એટલે વ્યાપારી વિચારમાં પડી જાય કે મારી ટોપી તો આ વાંદરાઓએ લઈ લીધી વ્યાપારી તો ઝાડ પર ચડી શકે નહીં અને ચડે તો પણ બધા વાંદરાઓ પાસેથી ટોપી પાછી મેળવી શકે નહીં એટલે આ વ્યાપારીએ એક યુક્તિ કરી કે પોતે જે ટોપી પહેરેલી હતી એ નીચે ફેંકી દીધી એટલે વાંદરાઓની શું આદત હોય કે એ નકલ કરે માણસોની એકબીજાની નકલ કરે એટલે વાંદરાઓએ નકલ કરી કે પોતે પહેરેલી ટોપીઓ પણ નીચે ફેંકી દીધી અને એવી જ રીતે આ વેપારીએ બધી ટોપીઓ ભેગી કરી લીધી અને એણે ફરીથી ત્યાંથી મેળવીને જતો રહ્યો આ પ્રશ્નોના જવાબ હું તમને ફોટા મોકલીશ જે તો તમારે આમાં જોઈ જોઈને લખવાના છે જો હું અત્યારે બોલી અને તમને લખા હોય તો પણ પેન્સિલથી લખજો હવે જુઓ આગળ પ્રશ્ન નંબર ચાર નીચે દીએ ગયે ચિત્ર કે આધાર પર પાંચ વાક્ય લીખીએ કે નીચે જે ચિત્ર આપેલું છે એના આધારે પાંચ વાક્ય લખો આ ચિત્રમાં તમને શું શું દેખાય છે એના આધારે તમારે પાંચ વાક્ય લખવાના છે કે આ ચિત્રમાં જુઓ તમને પેડ પૌધા દેખાય છે કે ઝાડ આપેલા છે છોડ આવેલા છે એટલે કે ઈ ચિત્રમાં અમે પેડ પૌધે દેખાઈ દે રહે હૈ હરી ઘાસ ભી હૈ કે અહીંયા તમને લીલું ઘાસ પણ જોવા મળે છે પછી બીજું શું જોવા મળે છે તો કે પર્વતો પણ છે દૂર દૂર તીન પહાડ ખડે કે ખૂબ જ દૂર ત્રણ પહાડો છે ખુલ્લા આકાશ દીખરા હે કે અહીં તમને આકાશ પણ દેખાઈ રહ્યું છે પછી તમને બીજું શું દેખાય છે તો કે અહીંયા એક લસરપટ્ટી પણ છે તો લસરપટ્ટીને હિન્દીમાં શું કહેવાય ફસલન પટ્ટી તો એના ઉપર તમને એક છોકરી દેખાય છે લડકી ફિસલ રહી હૈ પછી તમને એની બાજુમાં દેખાય છે એક છોકરો ઊભેલો છે એટલે કે ફિસલન પટ્ટી કે પાસ એક લડકા ખડા હૈ દોનો ભાઈ બહેન ખુશ હૈ કે બંને ભાઈ બહેન ખુશ છે એનો જવાબ પણ હું તમને મોકલીશ જે તો મારે અહીં ચોપડીમાં અહીંયા લખવાનું છે અને આગળના પ્રશ્નના જવાબ પણ અહીં ચોપડીમાં જ લખવાના છે હવે પ્રશ્ન એક અને બે જે પ્રશ્નોના જવાબ છે એના જવાબ તમને જે વર્કશીટ આપેલી છે અને સ્વાપોથી આપેલી છે એમાં આવી જાય છે એટલે તમારે પાકી બુક બનાવવાની નથી પરંતુ આ પ્રશ્નોના જવાબ વાંચવાના છે